હેલો ફ્રેન્ડ્સ, હું છું મનન પટેલ, એમ ફોર મનન ચેમ્બર. તમારું સ્વાગત છે. હવે આજના વિડીયોની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય 4.1 છેલ્લો ભાગ, એટલે કે ભાગ 3 જોઈશું. આપણે આગળના બે વિડીયોની અંદર પ્રશ્ન 3 સુધીના દાખલા અને એના વિશેની સમજ આપણે મેળવી. હવે આપણે જોઈશું સ્વાધ્યાય 4.1 ભાગ 3. ફ્રેન્ડ્સ, હજી પણ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમને લાગતું હોય કે આવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો મારા વિડીયોને લાઈક કરજો અને શેર કરજો, જેથી મારો ઉત્સાહ જળવાઈ રહે. તો હવે આપણે જોઈશું સ્વાધ્યાય 4.1 પ્રશ્ન 4. પ્રશ્ન 1 થી 3 આપણે આગળના બે વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ. તો અહીંયા તમને આપ્યું છે કે અહીંયા તમને વાક્ય સ્વરૂપે તમને આપ્યું હશે, એટલે કે વિધાન સ્વરૂપે આપ્યું હશે, અને તમારે સમીકરણ લખવાનું રહેશે. તો જોઈએ આપણે પ્રશ્ન, નીચે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો. તો જોઈએ પહેલા નંબરે એક્સ અને 4 સરવાળો 9 છે, એટલે અહીંયા તમને શું કીધું છે કે એક્સ અને 4 સરવાળો કરો તો તમારો જવાબ કેટલો આવશે? 9. તો એનો મતલબ એવો થાય કે એક્સ વત્તા 4 કરીએ તો આપણને મળશે કેટલા? 9. તો આ થશે તમારો જવાબ. ચલો એ જ રીતે જોઈએ, વાયમાંથી 2 બાદ કરતા 8 મળે, એટલે કે વાયમાંથી કેટલા બાદ કરવાના? 2 બાદ કરીએ અને જવાબ કેટલો મળશે? 8. તો આ રહ્યો તમારો જવાબ. જોઈએ ત્રીજા નંબરે કે એના 10 ગણા કરો, એટલે કે 10 ગણા એટલે કોઈ પણ સંખ્યાને 10 વડે ગુણવું પડે. જ્યારે પણ તમારે ગણા આવે ત્યારે શું સમજવાનું કે એની સાથે એને ગુણવું પડશે. તો એના કેટલા ગણા છે? 10 ગણા. તો એને કેટલા વડે ગુણવું પડશે? 10 સાથે ગુણવું પડશે. અહીંયા તમે જુઓ, અહીંયા એક સંખ્યા છે અને એક ABCDમાંથી આલ્ફાબેટ છે, એટલા માટે મેં વચ્ચે ગુણાકારની નિશાની કરી નથી. આ તમારે યાદ રાખવાનું, આપણે જે ચલમાં કરતા હતા એમ જ સમજવાનું કે આ તમારો ચલ છે અને આ સંખ્યા છે, તો એની વચ્ચે નિશાની કરવાની જરૂર નથી. ગુણાકાર કે ભાગાકારની જ વાત કરી રહ્યો છું. ઋણ ચિહ્ન હોય તો કરવું પડે. તો 10 એટલે કે 10 એના 10 ગણા થઈ ગયા, તો જવાબ કેટલો મળે છે તમને? 70. ચલો જોઈએ ચોથા નંબરે, એક સંખ્યા બીને 5 વડે ભાગતા કેટલા મળે છે? 6. એટલે કે બી સંખ્યાને કેટલા વડે ભાગવાનું? 5 વડે ભાગો, તો જવાબ કેટલો મળશે? 6. ચલો જોઈએ પાંચમા નંબરે કે ટીનો 3/4 ભાગ, ચલો ગણા આવે ભાગ આવે તો એનો ગુણાકાર કરવો પડે. તો ચલો ટીનો કેટલા ભાગ છે? 3/4, તો ટીને 3.4 વડે ગુણાકાર કરવો પડશે. તો એનો મતલબ એવો થાય કે ટીની નીચે અપૂર્ણાંકમાં કંઈ નથી, તો અંશનો ગુણાકાર કરીએ તો 3t. ચલો છેદમાં કેટલા વધ્યા? 4, કેમ કે 4 જ છે, અહીંયા છેદમાં કંઈ છે નહીં. તો 3t/4=15. તમારો જવાબ કેટલો મળે છે? 15. એટલા માટે આ લખવું પડે. ચલો જોઈએ છઠ્ઠા નંબરે, એમના 7 ગણા. તો હવે તો આવડે જ તમને કે એમના 7 ગણા એટલે કે 7m, એટલે કે ગુણાકાર કર્યો. ચલો એમાં કેટલા ઉમેરવાના? 7 ઉમેરીએ કે વત્તા 7, તો જવાબ કેટલો મળશે? 77. તો અહીંયા ફરી વાર જોઈએ કે એમના 7 ગણા એટલે કે 7m. ચલો એમાં કેટલા ઉમેર્યા? 7, તો જવાબ કેટલો મળ્યો? 77. હવે આગળનું જોઈએ 7મો નંબર. તો 7મા નંબરમાં શું આપ્યું છે કે કોઈ સંખ્યા એક્સના 1/4માંથી, અહીંયા ભાગ નથી લખ્યો પણ ફક્ત 1/4 લખ્યો, એનો પણ મતલબ એનો ગુણાકાર જ થાય. 1/4 એટલે તમને ખ્યાલ જ છે કે 1/4. ચલો એનો કઈ સંખ્યા સાથે? એક્સ સાથે ગુણાકાર આપણે કરીએ તો શું થશે? એક્સનો 1 સાથે ગુણાકાર કરતા જવાબ આવશે એક્સ, અને નીચે જવાબ આવશે અપૂર્ણાંકમાં 4. ચલો હવે એમાંથી કેટલા બાદ કરવાના? 4 બાદ કરીએ તો જવાબ કેટલો મળશે? 4. ચલો જોઈએ 8મા નંબરે કે વાયના 6 ગણા. 6 ગણા એટલે ગુણાકાર કરવો પડે, એટલે કે 6y. ચલો એમાંથી કેટલા બાદ કરવાના? 6 બાદ કરવાના, તો પણ જવાબ તમારો કેવો મળશે? 60. તો એ આપણે આવી ગયો. ચલો જોઈએ છેલ્લો નંબર, 9મો નંબર. જો તમે ઝેડના 3જા ભાગમાં, હવે 3જો ભાગ આવ્યો એનો મતલબ ભાગાકાર થાય, તો અહીંયા જોવાનું, શબ્દ જોવાનું. અહીંયા જુઓ 1/4 કીધું હતું તો ગુણાકાર થાય. ચલો પછી અહીંયા તમે જુઓ 3.4 ભાગ હતો, એટલા માટે અંશમાં હતું એટલા માટે ગુણાકાર કર્યો, પણ એમ કીધું હતું કે 3જા ભાગનું, તો ભાગાકાર કરવો
પડે. તો અહીંયા ત્રીજા ભાગમાં છે, તો ઝેડનો ત્રીજો ભાગ કરીએ તો શું થશે, ઝેડને ત્રણ વડે ભાગવા પડે. ચલો એમાં કેટલા ઉમેરવાના, ત્રણ ઉમેરવાના, અને જવાબ કેટલો મળશે, ત્રીસ. તો આ થઈ ગયો તમારો જવાબ. અહીંયા યાદ રાખવાનું કે ઘણા હોય કે પછી અપૂર્ણાંકમાં ભાગ આપ્યો હોય તો તમારે કાં તો એક ચતુર્થાંશ, એક પંચમાંશ, એક ષષ્ઠમાંશ એવું આપ્યું હોય તો ગુણાકાર કરવો પડે. જેમાં અપૂર્ણાંક આવે છે એમાં ગુણાકાર કરવો પડે. પણ તમને એમ કીધું હોય કે બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, તો ભાગાકાર કરવો પડશે. આ તમારે યાદ રાખવું પડશે. અને જો આ તમને આવડી જશે તો તમારા માટે આ પ્રકરણ એટલે કે ભવિષ્યમાં જે ધોરણમાં તમે ભણવાના છો, નવમાં, દસમાં, અગિયારમાં, બારમાંમાં, એ પણ તમારા માટે ખૂબ જ સરળ થઈ જશે. એટલા માટે આ પ્રકરણ તમારે ખૂબ જ કાળજીપૂર્વક ભણવું પડશે, યાદ રાખવું પડશે અને સમજવું પડશે. હવે જોઈએ આપણે પ્રશ્ન પાંચ. તો પ્રશ્ન પાંચમાં હવે ઊંધું આપ્યું છે. પહેલાં પ્રશ્ન ચારમાં શું આપ્યું હતું કે વિધાન આપ્યું હતું અને સમીકરણ બનાવવાનું હતું. અહીંયા તમને સમીકરણ આપ્યા છે અને વિધાન બનાવવાનું છે. તો એમાં પહેલો નંબર જોઈએ કે પી વત્તા ચાર બરાબર પંદર. તો અહીંયા તમને ખ્યાલ આવશે કે પીમાં કેટલા ઉમેર્યા છે, ચાર ઉમેર્યા છે, તો જવાબ કેટલો મળે છે, પંદર. તો આપણે શબ્દોમાં એટલે કે વિધાન સ્વરૂપે લખતા કે પીમાં ચાર ઉમેરતા આપણને કેટલા મળશે, ઉમેરતા પંદર મળે છે. તો આ થઈ ગયો તમારો જવાબ વિધાન સ્વરૂપે. જોઈએ બીજા નંબરે, તો એમ ઓછા સાત બરાબર ત્રણ. તો હવે આનું વિધાન હું લખતો નથી પણ તમને સમજૂતી આપું કે એમમાંથી સાત ઓછા કર્યા છે અને તમને ત્રણ જવાબ મળે છે. માટે આ તમારો માટે હોમવર્કમાં. જોઈએ બીજા નંબરે, તો બીજા નંબરે આપ્યું છે કે બે એમ બરાબર સાત. એનો મતલબ શું થશે કે એમના બે ગણા કેટલા છે, કેટલા વડે ગુણાયેલું છે, બે વડે, એટલે બે ગણા કરતા શું મળશે આપણને, સાત મળે છે. અહીંયા તમે જોઈ શકો કે ઘણી રીતે થઈ શકે, કે બીજી રીતે બોલવું હોય તો એમને બે વડે ગુણતા જવાબ કેટલો મળે, સાત. આ પણ તમે લખી શકો છો, એમના બે ગણા પણ તમે કહી શકો છો. ચલો જોઈએ ચોથો નંબર. અહીંયા પણ તમે જોઈ શકો કે એમને પાંચ વડે ભાગતા ત્રણ મળે. આ પણ તમે બોલી શકો. કાં તો તમે યાદ હોય તો આપણે એમણે કરી દઉં કે એક પંચમાંશ હોય તો ગુણાકાર કરવો પડે, તો કે એમનો એક પંચમાંશ ભાગ ત્રણ થાય. આ પણ તમારા માટે જવાબ થઈ શકે છે, ખોટો નથી. માટે આ પણ તમારા માટે હોમવર્કમાં. ચલો જોઈએ પાંચમા નંબરે. તો પાંચમા નંબરે શું આપ્યું છે કે ભાઈ ત્રણ એમ ભાગ્યા પાંચ બરાબર છ. તો અહીંયા પણ તમે બે ત્રણ રીતે લખી શકો છો. તો પહેલી રીત જોઈએ કે એમનો ત્રણ પંચમાંશ ભાગ એ કેટલો થશે, છ થશે. આ પણ તમે લખી શકો. અને બીજી રીતે લખવું હોય તો કે એમને ત્રણ વડે ગુણતા મળતા જવાબને પાંચ વડે ભાગતા છ મળશે. હવે હું પહેલી રીત લખું છું કે એમનો ત્રણ પંચમાંશ ભાગ કેટલો છે, છ મળે છે. તો આ પણ તમારું એક નંબર થઈ ગયો. અને બીજો નંબર મેં શું કીધું કે એમને ત્રણ વડે ગુણતા મળતા જવાબને પાંચ વડે ભાગતા છ મળે છે. આ બીજી રીત થઈ ગઈ. તો આ રીતે તમે પણ વિચારી શકો છો. ચલો હવે જોઈએ સાતમો નંબર. તો સાતમા નંબરમાં, સોરી, છઠ્ઠા નંબરમાં શું આપ્યું છે કે ત્રણ પી વત્તા ચાર બરાબર પચીસ. તો કે પીના ત્રણ ગણામાં ચાર ઉમેરતા કેટલો જવાબ મળશે, પચીસ. તો અહીંયા આપણે લખીએ કે પીના ત્રણ ગણામાં કેટલા ઉમેરવાના, ચાર ઉમેરતા શું મળશે આપણને, પચીસ મળે છે. ચલો આ એક રીત થઈ ગઈ. હજી બીજી રીત જોવી હોય તો કે પીને ત્રણ વડે ગુણતા મળતા જવાબમાં ચાર ઉમેરતા જવાબ કેટલો મળે, પચીસ. આ બીજી રીત થઈ ગઈ. તો અહીંયા તમે એવું ના સમજતા કે એક જ રીતમાં હોય, બે ત્રણ રીત પણ હોઈ શકે. તમારે સમજવાની જરૂર છે. સમજશો તો તમારા માટે આ રમત વસ્તુ થઈ જશે. ચલો સાતમો નંબર એ તમારા માટે હોમવર્કમાં. તમે જોઈ શકો સમજૂતી હું આપું તો પીને ચાર વડે ગુણતા જવાબમાં બે બાદ કરતા અઢાર મળે, કાં તો બીજી રીત જોવી હોય તો પીના ચાર ગણામાંથી બે બાદ કરતા જવાબ અઢાર મળે. આ પણ રીત તમે લખી શકો. ચલો જોઈએ છેલ્લો દાખલો. તો કે અહીંયા પણ બે રીત છે કે પીના એક તૃતીયાંશ ભાગને એમાં બે ઉમેરતા તમારો જવાબ અઢાર મળે. કાં તો તમે એવું લખી શકો કે પીને બે વડે ભાગતા
પછી શું મળ્યો જવાબ ભાગતા તમને શું મળશે ભાગતા મળતો જવાબ મળતા જવાબમાં કેટલા ઉમેરવાના બે ઉમેરવાથી આપણને કેટલો જવાબ મળે છે 8 મળે તો આ પણ એક રીત થઈ ગઈ કાં તો તમે કહી દો કે p ને 2 p નો એક દૃત્યાંશ ભાગમાં 2 ઉમેરતા જવાબ 8 મળે અહીંયા રીતો ઘણી બધી હોઈ શકે સમજવાનું તમારે છે તમે જે સમજો છો એ તમે લખશો એ તમારો જવાબ સાચો જ હશે હવે જોઈએ પ્રશ્ન 6 તો આ પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો આગળના ધોરણમાં પણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન કહી શકાય તો અહીંયા તમારે ખૂબ જ ધ્યાનથી જોવાનું છે હવે આ જો તમને આવડી ગયું એનો મતલબ તમારા માટે પ્રકરણ અહીંયા પૂરું થઈ ગયું કેમ કે આના ઉપરથી તમારે સમીકરણ બનાવવાનું છે અને સમીકરણ બની ગયું પછી તો તમને દાખલો ગણતા આવડી જશે જે આપણે આગળના વિડીયોની અંદર દાખલા ગણતા જોઈ ચૂક્યા છીએ તો અહીંયા હવે બહુ ધ્યાનથી જોજો કે પ્રશ્ન 6 આપ્યો છે કે નીચેની સ્થિતિ દર્શાવતા સમીકરણો બનાવો તો અહીંયા પહેલો નંબર મેં લીધો છે કે ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી વધુ છે ઇરફાન પાસે કુલ કેટલી લખોટી 37 લખોટી છે ચલો અહીંયા તમને સ્વાધ્યાયની અંદર હિન્ટ આપી દીધી છે કે પરમિત પાસેની લખોટીની સંખ્યા એમ ધારો એટલે કે બીજી એબીસીડીમાં એમ ધારો તો અહીંયા તમારો જવાબ અહીંયા ચાલુ થશે કે ધારો કે ચલો તમને જે આપ્યું છે એ જ હું લખી રહ્યો છું કે પરમિત પાસેની લખોટી બરાબર કેટલું થશે કેટલી થશે એમ ચલો હવે તમારે શું લખવાનું છે કે ઇરફાને કહ્યું તેની પાસે પરમિત પાસેની આ લખોટીના 5 ગણા છે લખોટીના 5 ગણા એટલે કે એમની સાથે તમારે 5 ગુણવો પડશે તો હવે આપણે લખીએ કે હવે ઇરફાન પાસેની લખોટી ચલો એ બરાબર કેટલી થશે તો કે પરમિત પાસેની 5 લખોટીના સોરી જે લખોટી છે એના 5 ગણા તો 5 ગણા કોના થશે 5 એમ ચલો હવે કેટલી છે 7 લખોટી એમાં કેટલી છે વધારે કેટલી છે 7 લખોટી વધુ છે તો એમાં વધુ હોય એટલું મતલબ 7 ઉમેરવા પડે ચલો ઇરફાન પાસેની લખોટી તમને આમાં મળી ગઈ પણ તમને બીજું એક વાક્ય આપ્યું છે કે ઇરફાન પાસે કુલ લખોટી કેટલી છે તો આપણે લખી શકીએ અને આપેલ મુજબ કેટલું આપ્યું છે તમને કે આપેલ મુજબ ઇરફાન પાસેની લખોટી કે ઇરફાન પાસેની લખોટી એ બરાબર કેટલી છે 37 તમે સમજી અહીંયા જોઈ શકો છો કે ઇરફાન પાસેની લખોટી જો સમીકરણ સ્વરૂપે હોય તો 5m+7 અને કુલ કેટલી છે 37 જો આ બંને કેવી થશે સરખી માટે લખી શકીએ કે સમીકરણ માગ્યા મુજબનું સમીકરણ તો માગ્યા મુજબનું સમીકરણ એ કેવું થશે તો કે 5m+7 બરાબર 37 તો આ બંને સરખા જ થાય કેમ કે એના પાસે જે લખોટીઓ છે આ સમીકરણ સ્વરૂપે આપ્યું છે અને આ સંખ્યા સ્વરૂપે તો એ બંને હંમેશા સરખી જ હોય એટલા માટે 5m+7 = 37 ફરીવાર સમજી લઈએ કે શું હતું કે પરમિત ઇરફાન એ કીધું કે પરમિત પાસે લખોટીના 5 ગણા હતા હવે પરમિત પાસે લખોટી કેટલી છે આપણને ખબર નથી પણ અહીંયા તમને આપ્યું છે કે પરમિત પાસેની લખોટીની સંખ્યા તમારે કેટલી લેવાની એમ એટલા માટે આપણે એને ધારી લીધું આ ધારો કે શબ્દ લખવો જરૂરી છે જ્યારે પણ ના અહીંયા ના આપ્યું હોય તો તમારે ધારવું પડશે હવે ઇરફાન પાસેની લખોટી આપણે કઈ રીતના જોવાની છે તો વાક્ય પ્રમાણે જઈએ તો કે લખોટીના 5 ગણા તો કે એમ હતી તો એના 5 ગણા 5m થાય એમાં કેટલી વધુ છે 7 લખોટી વધુ છે એટલે +7 ચલો કુલ લખોટી તમને કેટલી આપી છે 37 એટલા માટે મેં 37 લખી એનો મતલબ એવો થયો કે આ બંને વસ્તુ કેવી થશે સરખી માટે માગ્યા મુજબનું સમીકરણ 5m+7 = 37 બીજા નંબરનો જે આપ્યો છે એ
ખૂબ જ અગત્યનું છે. તો બીજા નંબરે જોઈએ, લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. અહીંયા તમને હિન્ટ આપી છે કે લક્ષ્મીની ઉંમર આપણે કેટલી લેવાની છે, 20 લેવાની છે. તો સૌપ્રથમ આપણે શું કરીશું કે ઉંમર જેની નથી આપી એની ધારવી પડે, અને જેના કરતા હોય, આ યાદ રાખજો, જો અહીંયા તમને આવું ના આપ્યું હોય તો જેના કરતા આપ્યું હોય એનું તમારે નામ લઈ અને એની ઉંમર ધારવી પડશે. તો ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર કેટલી થશે, 20 વર્ષ. ચલો હવે અહીંયા તમને આપ્યું છે કે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી, 49 વર્ષ, અને બીજું આપ્યું છે કે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. તો આપણે હવે એને પહેલાં લઈએ કે હવે લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર કેટલી આપી છે, કે લક્ષ્મીની ઉંમરના કરતાં 3 ગણા, એટલે કે વાયના 3 ગણા, એટલે કે 3y વત્તા, અને 4 વર્ષ મોટા છે એટલા માટે વત્તાકાર, તો 4 કરવા પડશે. તો આ શું થઈ ગયું, વર્ષ. ચલો હવે પણ તમને તો આપ્યું જ છે કે લક્ષ્મીના પિતાની ઉંમર કેટલી, 49 વર્ષ. તો આપણે લખી શકીએ, પણ લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર કેટલી થશે, 49 વર્ષ. તો આનો મતલબ તો એવો થયો કે આ બંને વસ્તુ સરખી થશે, માટે આપણું સમીકરણ મળી ગયું, માટે માગ્યા મુજબનું સમીકરણ. તો અહીંયા તમે જોઈ શકો છો કે માગ્યા મુજબનું સમીકરણ શું થશે, તો કે 3y + 4 = 49. તો આ તમારું સમીકરણ થશે. હવે ત્રીજો દાખલો એ તમારા માટે હોમવર્કમાં. હવે આપણે જોઈએ ચોથો દાખલો. હવે અહીંયા મેં જવાબ લખી દીધો છે, કારણ કે જવાબ લખવા જતાં વિડીયો લાંબો થઈ જાય છે, માટે મેં જવાબ લખી દીધેલો છે. તો હવે આપણે જોઈએ ચોથો દાખલો. એક સમદ્વિબાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. ચલો અહીંયા તમને હિન્ટ આપી છે કે આધાર કોણનું માપ કેટલું લેવાનું, 2 ધારવાનું છે. ચલો હવે યાદ કરો, સમદ્વિબાજુ ત્રિકોણનો મતલબ શું થાય, કે એની 2 બાજુઓ સરખી હોય અને એના 2 પાયાના જે ખૂણા ખરા એ પણ સરખા હોય. આ એ તમને યાદ હોવું જોઈએ. તો પહેલું જોઈએ, ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં આધાર કોણનું માપ બરાબર 2 એ આપણને આપેલું છે. હવે આપેલ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ હોવાથી એનો બીજો ખૂણો, એટલે કે પાયાનો બીજો ખૂણો પણ સરખો થશે, આધાર કોણ જેટલો જ. એટલા માટે લખ્યું છે કે પાયાના બીજા આધાર કોણનું માપ બરાબર 2, માટે બંને સરખા થઈ ગયા. ચલો તો હવે ત્રીજા ખૂણાનું આપણે માપ શોધવું પડશે. તો હવે શિરોબિંદુ કોણનું માપ બરાબર, તો એ તો તમને અહીંયા આપેલું જ છે કે શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. એનો મતલબ 2 × આધાર કોણ, એટલે કે આધાર કોણ કેટલો હતો, 2, એટલે કે 2b. ચલો તો અહીંયા તમને ત્રણે 3 ખૂણાઓ મળી ગયા. તો હવે આપણને ખબર છે કે ત્રિકોણના 3 ખૂણાઓનું માપનું સરવાળો 180 થાય. તો માટે લખ્યું છે કે તેથી ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો બરાબર 180. ચલો 3 ખૂણા એટલે પહેલો આ, બીજો આ અને ત્રીજો આ, એનો સરવાળો કરીએ તો કે b + b + 2b = 180. ચલો હવે 3 વખત b આવ્યા છે અને 2 છે, તો 1 + 1 એટલે 2 × 2 = 4, 4b = 180. આ જે સમીકરણ મળ્યું એ તમારા માગ્યા મુજબનું સમીકરણ થશે. અહીંયા સ્વાધ્યાય 4.1 પૂર્ણ થાય છે. હવે જે હોમવર્કમાં દાખલા આપ્યા છે એને પણ તમારે જાતે એને ગણવાના છે મારી રીત પ્રમાણે, એટલે તમને આવડી જશે. જો તમને મારી મહેનત ક્યાંય પણ ઉપયોગી થતી હોય, તમને લાગતું હોય કે બીજા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થાય એમ છે, તો મારા વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. આ વિડીયોની અંદર આટલું જ. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.